નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આપણો આ વિડીયોનો આજનો વિષય છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ હવે સૌથી પહેલાં જાણીએ કે પિરિફોર્મિસ સિન્ડ્રોમ માટે પિરિફોર્મિસ સ્નાયુ શું હોય છે પિરિફોર્મિસ આપણા થાપામાં એક પાતળો એવો સ્નાયુ આવેલો હોય છે તેની ડીપમાંથી તેની અંદરથી સાયટિક નવ જે આપણી મેઇન નસ હોય છે પગની તે નસ જતી હોય છે હવે આ પીરિફોર્મિસ મસાલના કારણે જ્યારે સાયટિક નવ ઉપર દબાણ આવે છે પ્રેશર આવે છે ત્યારે પીરીફોર્મિસ સિન્ડ્રોમ થાય છે પીરીફોર્મિસ સિન્ડ્રોમમાં શું થાય છે પીરીફોર્મિસ સિન્ડ્રોમમાં દર્દીને થાપાના ભાગમાં દુખાવો થઈ શકે છે બળતરા જેવી ફિલિંગ આવે છે ટિંગલિંગ નમનેસ મતલબ કે જણજણાટી થાય ખાલી ચડે તેવી તકલીફ થાય અને ખાસ કરીને કેટલાક દર્દીઓમાં સાયટિકાના લક્ષણો મતલબ કે આખા પગમાં થાપાથી લઈને છે એક અંગૂઠા સુધી જણજણાટી થવી ખાલી ચડવી આખા પગમાં નસ ખેંચાવી તેવી તકલીફ થાય દુખાવો થાય આવા બધા લક્ષણો આવી શકે છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ કોને થઈ શકે છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ બેઝિકલી આજે આપણો સ્નાયુ છે તે સ્નાયુ એકદમ ટાઈટ હોય તો તેના કારણે થઈ શકે તેમાં ક્યારેક ઈજા થઈ ગઈ હોય અને તેની આજુબાજુ સ્કાર ટિશ્યુ બની જાય તો પણ થઈ શકે છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ ક્યારેક સ્નાયુની આજુબાજુ સોજો આવી ગયેલો હોય તો પણ થઈ શકે છે અને ક્યારેક એનાટોમિકલ વેરિએશન મતલબ કે સ્નાયુ જન્મથી જ કોઈ વેરિએશનમાં આવેલો હોય આપણા શરીરમાં તો પણ પિરિફોર્મિસ સિન્ડ્રોમ થઈ શકે છે કોને પીરિફોર્મિસ સિન્ડ્રોમ થવાની શક્યતા વધારે હોય છે જે લોકોને થાપામાં ક્યારેક ઇન્જરી થયેલી હોય જે લોકોને સ્નાયુનો ઓવરયુઝ વધારે પડતો ઉપયોગ થતો હોય જેમ કે વધારે પડતું સીડી ચડવા ઉતરવાનું રહેતું હોય કેટલાક લોકોને લોંગ ડિસ્ટન્સ રનિંગ આ વસ્તુ રનર્સમાં વધારે જોવા મળે છે જે લોકોને દોડવાનું વધારે થતું હોય કેટલાક લોકોને વધારે પડતું બેસવાનું લોંગ ટર્મ સિટિંગ જેમને થતું હોય તો તેમને પણ પીરિફોર્મિસ સિન્ડ્રોમ થઈ શકે છે હવે આ સિન્ડ્રોમમાં મેઇન વસ્તુ એ છે કે આપણે સાયટિકા અને પિરિફોર્મિસ સિન્ડ્રોમ આ બંનેમાં આપણે ડિફરન્શિયેટ કરવું જરૂરી છે સાયટિકા જે છે તેમાં તમને કમરથી લઈને છે એક અંગૂઠા સુધી દુખાવો થાય છે જ્યારે પીરિફોર્મિસ સિન્ડ્રોમ છે તેમાં કુલાના ભાગમાંથી મતલબ કે થાપાથી લઈને છે એક અંગૂઠા સુધી તકલીફ થઈ શકે છે બીજું આ તમારે જ્યારે પણ તમે ડૉક્ટરને મળો ત્યારે તમારા ડૉક્ટર તમને ડિટેલમાં એક્ઝામિનેશન કરશે કેટલાક એવા ટેસ્ટ હોય છે જે પગને આપણે વાળીને અંદર લઈએ તો તેમાં પણ આપણને દુખાવો થતો હોય છે તે ટેસ્ટથી પણ ખ્યાલ આવી શકે છે કે આ પીરિફોર્મિસ સિન્ડ્રોમ છે કે સાયટિકા છે તેમાં કયા કયા ટેસ્ટની જરૂર પડે છે સૌથી પહેલું તો એક્સરે કરાવી શકાય છે કે જેથી હાડકામાં કોઈ એબનોર્માલિટી હોય જેના કારણે પિરિફોર્મિસ મસલની આજુબાજુ કોઈ સ્કાર ટિશ્યુ બની હોય તો ખ્યાલ આવે તેની સાથે સાથે સીટી સ્કેન તથા એમઆરઆઈ પણ કરવાનો આવે છે કે જેથી સ્નાયુની આજુબાજુ કોઈ સોજો હોય તો આપણને ખ્યાલ આવી શકે છે અને ઇએમજીએમસી નસનો જે રિપોર્ટ હોય તે પણ કરાવવાનો હોય છે કે જેથી નસની ઉપર ક્યાંથી દબાણ છે આપણને સ્પાઇનલ કોડ મતલબ કે કમરમાંથી દબાણ છે કે પછી થાપામાંથી દબાણ છે તે પણ ખ્યાલ આવી શકે છે હવે તેની સારવાર શું હોય છે પિરિફોર્મિસ સિન્ડ્રોમમાં મોટા ભાગના દર્દીઓને ફક્ત આરામથી અને દવાથી સરખું થઈ શકે છે બહુ જ જૂજ કેસમાં કોઈને ઓપરેશનની જરૂરત પડી શકે છે સૌથી પહેલાં તો દર્દીને દવા આપવામાં આવે છે કે જેથી સ્નાયુની આજુબાજુનો સોજો ઓછો થઈ શકે તેની સાથે સાથે સ્નાયુ જો એકદમ ટાઇટ હોય તો તેની સ્ટ્રેચિંગ તેની સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ કસરતો કરાવવામાં આવે છે અને સ્નાયુ ટાઇટ હોય તો સ્નાયુ રિલેક્સ કરવાની દવાઓ પણ આપવામાં આવે છે તેની સાથે સાથે જો દર્દીને તેનાથી ના ફરક પડતો હોય તો ત્યાં આગળ સોજો ઓછો કરવા માટે ઇન્જેક્શન પણ આપી શકાય છે અથવા બોટોક્સનું ઇન્જેક્શન બોટુલિનમ ટોક્સિન કે જે સ્નાયુને રિલેક્સ કરી શકે છે તે પણ દવા આપી શકાય છે અને સાથે સાથે જે દર્દીઓને લોંગ ડિસ્ટન્સ રનિંગ કે સીડી ચડવા ઉતરવાનું તે વધારે રહેતું હોય તો તેની પણ મનાઈ કરવામાં આવે છે કે એટલીસ્ટ બે ત્રણ અઠવાડિયા માટે તે વસ્તુ અવોઇડ કરવી જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આ બધી જ કસરતો કે કોઈ એક્સરસાઇઝ કરવાથી અવોઇડ થઈને આપણને દુખાવો ઓછો થતો હોય તો આ ક્રિયાઓ આપણે ઓછી કરવી જોઈએ મોટાભાગના દર્દીઓમાં બેથી ત્રણ મહિનામાં આ બધું જ કરવાથી ખૂબ જ સારો ફરક પડી જાય છે અને જો દર્દીને આ બધાથી કોઈ જ ફરક ન પડે વધારે દુખાવો રહેતો હોય અને ડેઇલી એક્ટિવિટીઝ જો ડિસ્ટર્બ થતી હોય તો પછી તેમનામાં ઓપરેશનની જરૂરત પડી શકે છે જેમાં સ્નાયુને લૂઝન અપ રિલીઝ કરી શકાય છે અને આજુબાજુની જે સ્કાર ટિશ્યુ છે તે પણ રિમૂવ કરવામાં આવે છે અને તેનાથી ઘણો જ ફાયદો થઈ શકે છે ધન્યવાદ